नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 8 विज्ञान अने टेक्नोलॉजी में पाठ नंबर 3 में लेक्चर नंबर 3 में आपणे छेले संश्लेषित रेशाओना जे गुणधर्म छे, पछी प्लास्टिकना बे प्रकार थर्मोप्लास्टिक थर्मोसेटिंग प्लास्टिक, पछी थर्मोप्लास्टिकना बे उदाहरण पॉलिथीन अने पीवीसी, थर्मोसेटिंग प्लास्टिक जे छे एना उदाहरण बेकेलाइट अने मेलामाइन, पछी एना उपयोगो एना विशे आपणे अभ्यास कर्यो हतो छेले आपणे त्रीजा लेक्चर में। त्यार पछी चौथा लेक्चर में आपणे पसंदगी लक्षी पदार्थ तरीके प्लास्टिक एवो पॉइंट छे आपणो, एना विशे आपणे अभ्यास करीशुं। तो पसंदगी पसंदगीना पदार्थ तरीके प्लास्टिक, આજે જો આપણે ખાદ્ય પદાર્થો પાણી દૂધ અથાણા કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી વધુ અનુકૂળ આપણને લાગે છે। એટલે કે પાણી છે, દૂધની કોથળીઓ આવે છે, પાણીની કોથળીઓ આવે છે, આપણને ખબર જ છે। આજકાલ શાકભાજી જે છે એ પણ પ્લાસ્ટિકની બેગોમાં જ વેચાવા માંડ્યા છે, એટલે કે પેકિંગમાં વેચાવા લાગ્યા છે। તો આ બધી જ ખાદ્ય સામગ્રીઓ જે છે એનો ઉપયોગ, એટલે કે એનો સંગ્રહ કરવાનો ઉપયોગ જે છે એ મોટાભાગે અત્યારે પ્લાસ્ટિક જ થઈ ગયો છે, એટલે કે પ્લાસ્ટિકમાં જ એનો ઉપયોગ મોટાભાગે કરવામાં આવે છે। આ બાબત માટે એનું એક તો હળવું વજન, સસ્તી કિંમત, સારી મજબૂતાઈ તથા સરળતાથી આપણે એને વાપરી શકીએ છીએ, તો આ બધા એના ગુણધર્મો છે, એના કારણે જ પ્લાસ્ટિક જે છે એનો સૌથી વધારે અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે। હવે સામે વાત કરી તો ધાતુ જે છે એના કરતાં વજનમાં હલકું હોય છે પ્લાસ્ટિક, અને પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે આજકાલ મોટર કાર, હવાઈ જહાજ તથા અવકાશયાનોમાં પણ થાય છે। જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર છે, ફર્નિચર છે, સુશોભનીય વસ્તુઓ છે, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ જે છે તે મોટાભાગે થતો આપણને જોવા મળે છે। તો ચાલો આપણે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ। તો પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે, પહેલો પોઈન્ટ કે પ્લાસ્ટિક બિન પ્રતિક્રિયાશીલ છે। તો તમે જાણો છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે છે ત્યારે તેને કાટ લાગી જાય છે અને સરળતાથી ખવાઈ જાય છે। પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી, પહેલો પોઈન્ટ કે લોખંડ જેવા પદાર્થો જ્યારે હવા કે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તેના પર કાટ લાગે છે તથા ખવાઈ જાય છે, એટલે કે ધીરે ધીરે તે તૂટવા લાગે છે। એની સરખામણીમાં સામે વાત કરી તો પ્લાસ્ટિક જે છે તે હવા કે પાણી સાથે કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા આપતું નથી। જ્યારે પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ પ્રકારનું અથવા તો કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપતું નથી, એટલે કે પાણી કે હવાના સંપર્કમાં આવે તો નથી એના ઉપર કાટ લાગતો, નથી ખવાઈ જતું કે નથી તૂટી જતું, એવું ક્યારેય પ્લાસ્ટિકમાં થતું નથી, બરાબર। એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવા માટે વાપરવામાં આવે છે, એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો
तथा रसायणोनो संग्रह करवामा वापरवामा आवे छे। એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવા માટે પ્લાસ્ટિક જે છે તેને વાપરવામાં આવે છે। ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે કે પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે। પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે। પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે। તો તમે તમારા વાલી તથા દાદા દાદી સાથે વાત કરીને જાણો કે તેઓ પહેલાના સમયમાં કેવા પ્રકારની ડોલ વાપરતા હતા અને આજે તે કેવા પ્રકારની ડોલ ને ટમ્બલર વાપરે છે, કયા પદાર્થોનું બનેલું હતું। તો પહેલાના લોકો જે છે તે ધાતુની ડોલ અને ટબ, ટમ્બલર જે છે તે ધાતુની વાપરતા હતા અને આજે તે પ્લાસ્ટિકની વાપરે છે। એનું કારણ શું? કારણ કે પ્લાસ્ટિક જે છે તે પ્રમાણમાં હળવું હોય છે, ટકાઉ હોય છે, મજબૂત હોય છે, ધાતુ જેટલું ને જેટલું એ મજબૂત હોય છે, બરાબર, સરળતાથી તૂટી જતું નથી અને કિંમતમાં સસ્તું હોય છે। એટલા માટે અત્યારે ધાતુ કરતાં પ્લાસ્ટિકની વસ્તુઓ જે છે તે વધારે લોકો વાપરવા લાગ્યા છે। પ્લાસ્ટિક જે છે હળવું હોય છે, મજબૂત હોય છે, ટકાઉ હોય છે, કોઈ પણ આકાર કે કદમાં ઢળી શકે તેવું હોય છે, તેથી ઘણી બધી બાબતો માટે વાપરવામાં એને આવે છે। સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું હોય છે। પ્લાસ્ટિક ટકાઉ, હળવું, મજબૂત, કિંમતમાં સસ્તું, કોઈ પણ કદમાં ઢાળી શકે તેવું, હોવાથી તેનો વધારે ઉપયોગ થાય છે। તે ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં બહોળો વપરાશ થાય છે, તેનો ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં બહોળો ઉપયોગ થાય છે। ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં પ્લાસ્ટિક જે છે એનો બહોળો, એટલે કે ખૂબ જ વધારે ઉપયોગ આજકાલ થઈ રહ્યો છે। ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે કે પ્લાસ્ટિક અવાહક છે, એટલે કે પ્લાસ્ટિક જે છે ઉષ્મા અને વિદ્યુત બંનેનું અવાહક છે। પ્લાસ્ટિક અવાહક છે। તો આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પ્લાસ્ટિક જે છે તે ઉષ્મા અને વિદ્યુતનું કેવું હોય છે, અવાહક હોય છે। એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે અને સ્ક્રૂડ્રાઈવર પણ પ્લાસ્ટિકના જ હેન્ડલ આપણને જોવા મળે છે। પ્લાસ્ટિક ઉષ્મા અને વિદ્યુતનું અવાહક હોય છે। એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર ઉપર
પ્લાસ્ટિકનું પડ, ચડાવવામાં આવે છે તથા સ્ક્રુડ્રાઈવર પર પણ પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. ઇલેક્ટ્રિશિયન્સ જે છે જે સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ કરે છે તે સ્ક્રુડ્રાઈવરનું જે હેન્ડલ હોય છે એ પણ શેનું હોય છે તો કે પ્લાસ્ટિકનું હોય છે, બરાબર. કારણ કે તે વિદ્યુત અને ઉષ્મા બંનેનું અવાહક છે એટલે કે એમાં શોર્ટ સર્કિટ થવાની અથવા તો શોક લાગવાની કોઈ સંભાવના રહેતી નથી. સ્વાસ્થ્ય સંબંધિત ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેના કેટલાક ઉપયોગમાં દવાની ગોળીઓનું પેકિંગ, ઘાને ટાંકા લેવા માટેના દોરા, સિરિંજ, ડૉક્ટરના ગ્લોવ્સ એટલે કે હાથના જે મોજા હોય છે તે, બીજા ઘણા કેટલાક તબીબી સાધનો માટે પણ એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી માઇક્રોવેવ ઓવનનામાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણો વપરાય છે જેમાં ગરમીને લીધે ખોરાક રંધાય છે, પરંતુ પ્લાસ્ટિકના વાસણોને કંઈ અસર થતી નથી. ટેફલોન એક પ્રકારનું પ્લાસ્ટિક છે કે જેમાં પાણી કે તેલ ચોંટાઈ જતું નથી, તે રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચડાવવામાં ઉપયોગી છે. ત્યાર પછી અગ્નિરોધક પ્લાસ્ટિક એટલે કે ફાયરપ્રૂફ પ્લાસ્ટિક, જોકે સંશ્લેષિત રેસા સરળતાથી આગ પકડી લે છે, પરંતુ તે વાત રસપ્રદ છે કે ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે મેલામાઇન પ્લાસ્ટિકનું જ પડ ચડાવવામાં આવે છે. તો અગાઉના લેક્ચરમાં આપણે મેલામાઇન વિશે અભ્યાસ કર્યો જ હતો અને એના ઉદાહરણ અને એના ઉપયોગમાં પણ આપણે લખ્યું જ હતું કે ફાયરમેનના જે કોસ્ટ્યુમ હોય છે, એના જે કપડાં હોય છે એ પ્લાસ્ટિકમાંથી એટલે કે થર્મોસેટિંગ પ્લાસ્ટિકનું જે ઉદાહરણ છે મેલામાઇન એમાંથી બનાવવામાં આવતા હોય છે. તો આ લેક્ચરમાં આપણે પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક, એમાં સૌથી પહેલો પોઈન્ટ કે પ્લાસ્ટિક બિનપ્રતિક્રિયાશીલ છે. તો લોખંડ જેવા પદાર્થો જ્યારે હવા કે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે એના ઉપર કાટ લાગે છે અને કાટને કારણે તે ધીરે ધીરે ખવાઈ જતા હોય છે, બરાબર. હવે એની સામે આપણે પ્લાસ્ટિક જોઈએ તો પ્લાસ્ટિક જે છે તે હવા અને પાણી સાથે કોઈ જ પ્રકારની પ્રતિક્રિયા આપતું નથી, એટલે કે એના ઉપર કાટ લાગતો નથી, તે ખવાઈ જતું નથી. એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં વાપરવામાં આવે છે. ત્યાર પછી પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે, તેના વિશે વાત કરીએ તો પ્લાસ્ટિક ટકાઉ, હળવું, મજબૂત, કિંમતમાં સસ્તું, કોઈ પણ કદમાં ઢાળી શકાય તેવું હોવાથી તેનો વધારે ઉપયોગ પ્લાસ્ટિકનો આજકાલ થઈ રહ્યો છે. તેનો ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં પ્લાસ્ટિક જે છે એનો ઉપયોગ આજકાલ ઘણી બધી જગ્યાએ થઈ રહ્યો છે, ખૂબ જ પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યાર પછીનો પોઈન્ટ કે પ્લાસ્ટિક જે છે તે અવાહક છે, તો પ્લાસ્ટિક ઉષ્માને વિદ્યુતનું અવાહક હોવાથી એટલા માટે ઇલેક્ટ્રિક વાયર ઉપર જે પ્લાસ્ટિકનું પડ હોય છે, જે ઇલેક્ટ્રિક વાયર હોય છે એના ઉપરનું પ્લાસ્ટિકનું પડ જે હોય છે એ પણ પ્લાસ્ટિકમાંથી ટૂંકમાં બનાવવામાં આવે છે ઉષ્માને વિદ્યુતનો અવાહક હોવાથી, તથા સ્ક્રૂડ્રાઈવર પર પણ પ્લાસ્ટિકના હેન્ડલ લગાવવામાં આવે છે. અને આજકાલ તબીબી ક્ષેત્રોમાં પણ પ્લાસ્ટિકનો ઘણો બધો ઉપયોગ થાય છે, ઉદાહરણ તરીકે જે સિરિંજ છે, ડૉક્ટરના હેન્ડ ગ્લોવ્સ છે, તો આ બધી ઘણી બધી વસ્તુઓમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થતો હોય છે. પછી મેલામાઇન એટલે કે થર્મોસેટિંગ પ્લાસ્ટિક જે છે એનું ઉદાહરણ છે મેલામાઇન, તો એ અગ્નિરોધક હોવાથી જે ફાયરમેનના જે કોસ્ટ્યુમ હોય છે એના જે કપડાં હોય છે એ મોટે ભાગે મેલામાઇનના બનાવવામાં આવે છે, જેથી કરીને કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય તો તે એનાથી બચી શકે છે, સરળતાથી તે આગ પકડતું નથી, બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલા પોઈન્ટનો અભ્યાસ કર્યો. હવે છેલ્લે એક બે પોઈન્ટ બાકી છે, એક જ પોઈન્ટ જોકે બાકી છે છેલ્લે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. તો આજે બસ આટલું જ. થેન્ક યુ.